ભૂલથી પણ ફ્રીજમાં ના રાખતા આ ચીજ વસ્તુઓ નહીતર બની જશે ઝેર સમાન. સામાન્ય રીતે ફ્રીજનો ઉપયોગ ચીજવસ્તુઓ લાંબા સમય સુધી ખરાબ ન થાય તે માટે કરવામાં આવે છે. હકીકતમાં એવી ઘણી વસ્તુઓ છે જેને ફ્રીજમાં રાખવી જોઈએ નહીં. જો તમે આ વસ્તુઓને ફ્રીજમાં રાખો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, જેમાં મિત્રો પહેલી વસ્તુ છે કેળા. સામાન્ય રીતે કેળા 5 દિવસ સુધી તાજા રહે છે, પરંતુ તમે તેને ફ્રીજમાં રાખશો તો તે બહુ જલ્દી ખરાબ થઈ જાય છે. હકીકતમાં કેળાને એવા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે જ્યાં ગરમી વધારે હોય છે. આ જ કારણ છે કે વધારે ગરમી હોવા છતાં કેળા ખરાબ થતા નથી, પરંતુ જ્યારે તમે તેને ફ્રીજમાં રાખો છો ત્યારે તે ખરાબ થઈ જાય છે. હકીકતમાં ફ્રીજની ઠંડક કેળાને શ્યામ બનાવી દે છે અને આ જ કારણ છે કે તે બહુ જલ્દી ખરાબ થઈ જાય છે. બીજું છે સંતરા. કેળાની જેમ સંતરાને પણ ફ્રીજમાં રાખવા જોઈએ નહીં. મોટે ભાગે લોકો તેને ફ્રીજમાં સ્ટોર કરી દેતા હોય છે, જો કે બાદમાં તેના સેવનથી તે સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. હકીકતમાં સંતરામાં મળી આવતું સિટ્રિક એસિડ ફ્રીજમાં રહેલી ઠંડકને સહન કરી શકતું નથી, જેથી તે ખરાબ થઈ જાય છે. તેથી તમારે સંતરાને ભૂલથી પણ ફ્રીજમાં રાખવું જોઈએ નહીં. ત્રીજું છે સફરજન. સફરજન એક એવું ફળ છે જે 12 મહિના મળે છે. લોકો શિયાળાની ઋતુમાં તો તેને બહાર રાખે, પરંતુ ગરમીની ઋતુ આવતાની સાથે જ લોકો તેને ફ્રીજમાં રાખવાનું શરૂ કરી દે છે. હકીકતમાં સફરજનમાં એન્ઝાઇમ હોય છે જે ફ્રીજમાં રાખવાથી જલ્દી બગડી જાય છે, અને આ જ કારણ છે કે ફ્રીજમાં સફરજન રાખવું જોઈએ નહીં. ચોથું છે એવોકાડો. એવોકાડોને ફ્રીજમાં રાખવાની સલાહ આપવામાં આવતી નથી. હકીકતમાં એવોકાડોમાં ફેટી એસિડ મળી આવે છે, જેમાં કોલેસ્ટ્રોલ લેવલ ઓછું હોવાને કારણે ફ્રીજમાં રાખવાથી તેનો બહારનો ભાગ એકદમ કઠોર બની જાય છે અને અંદરનો ભાગ ખરાબ થઈ જાય છે. ધન્યવાદ. જય રામદેવ પીર.